એક મોનો નામના રૂપને લઈને અંગ્રેજી ભાષામાં કયા કયા શબ્દો બનેલા છે તેની વાત કરવાના છે. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં ફરી આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક વિશિષ્ટ પ્રકારના શબ્દોની વાત કરવાના છે. એક મોનો નામના રૂપને લઈને અંગ્રેજી ભાષામાં કયા કયા શબ્દો બનેલા છે તેની વાત કરવાના છે. તમે આ શબ્દ સાંભળ્યો જ હશે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. તો ચાલો આપણે જોઈએ. મોનો વર્ડ્સ, સૌથી પહેલો છે, તમે કોઈ ઓડિયો સિસ્ટમ ખરીદતા હોય કે તમે ઉપયોગ કરતા હોય તો તમને ખ્યાલ હશે કે એમાં એક બટન હોય છે મોનો અને બીજું એક છે સ્ટેરિયો. એટલે મોનો એ એકના અર્થમાં છે, એટલે સાઉન્ડ એક જ ડિરેક્શનમાંથી આવતું હોય એવું તમને લાગે તો એને આપણે કહીએ મોનો, અને સ્ટેરિયોમાં એક કરતાં વધારે હોય તો મોનો એ એકના અર્થમાં સામાન્ય રીતે વપરાય છે. ત્યાર પછી મોનોલિંગ્વલ, કેટલાક વ્યક્તિઓ એવા હોય કે જે માત્ર એક જ ભાષાનો ઉપયોગ કરી શકતા હોય તેઓને આપણે કહીએ મોનોલિંગ્વલ. કેટલીક ડિક્શનરીઝ પણ એવી હોય, એ મોનોલિંગ્વલ ડિક્શનરી હોય, જે એડવાન્સ લર્નર્સ હોય એ લોકો મોટેભાગે મોનોલિંગ્વલ ડિક્શનરી વાપરતા હોય. અને સામાન્ય રીતે મોટેભાગના ઇન્ડિયન્સ ધારો કે હોય તો એ બાયલિંગ્વલ હોય કે મલ્ટીલિંગ્વલ હોય, પણ મોનો એટલે એક, એક જ ભાષા બોલતા હોય એવા વ્યક્તિઓ મોનોલિંગ્વલ. ત્યાર પછી મોનોક્રોમ. હવે ક્રોમ અહીંયા રંગના સંદર્ભમાં છે અને મોનો એટલે એક જ, એટલે એક જ રંગનો ઉપયોગ કરીને ઘણા બધા શેડ્સ ધરોગે હોય એ રંગના તો એને આપણે મોનોક્રોમ. જૂના જમાનામાં જે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવતા હતા એને મોનોક્રોમેટિક ટીવી કહેવામાં આવતું, કારણ કે એમાં બ્લેક અને વ્હાઈટ જ હોય અને પછી બ્લેકના ઘણા બધા શેડ્સ હોય ગ્રેમાં, એટલે મુખ્ય કલર એક જ હોય, એટલા માટે એને આપણે મોનોક્રોમેટિક ટીવી કહેતા હતા. લેન્ડસ્કેપ ઘણા એવા બનાવતા હોય કે જેમાં એક જ રંગનો ઉપયોગ થયેલો હોય. ફિલ્મ એવી આવતી હોય પહેલાં, કોડાકની તમને જો યાદ હોય તો એ મોનોક્રોમ એ કહેવાતી હતી. ત્યાર પછી મોનક. મોનક એટલે રાજા, કિંગ. હવે સામાન્ય રીતે રાજા તો એક જ હોય કોઈ પણ એક ક્ષેત્રનો, તો મોનો એમાં પણ એ જ રીતે વપરાયેલું છે એકના અર્થમાં મોનક. અને કદાચ તમને ખ્યાલ હોય તો નોર્થ અમેરિકામાં એક ચોક્કસ પ્રકારનું બટરફ્લાય હોય છે, એનું નામ પણ મોનક બટરફ્લાય છે, એ યુનિક છે એકદમ, એના વિશે કોઈક વાર આપણે વાત કરીશું. મોનક બટરફ્લાઈઝ, તો મોનક એટલે રાજા, કિંગ. ત્યાર પછી ઘણી બધી જે ગવર્મેન્ટ્સ હોય, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગવર્મેન્ટ્સ હોય, સરકાર હોય, તો એમાંની એક છે મોનોક્રસી, એટલે કોઈ એક જ પાર્ટી હોય કે કોઈ એક જ રૂલર હોય, કોઈ એક જ લીડર હોય અને એ બધું જ હેન્ડલ કરતો હોય, ગવર્ન કરતો હોય, તો એ મોનોક્રસી. ભારતમાં ધારો કે છે તે ડિમોક્રસી, એટલે એમાં લોકોનું રાજ હોય, ડિમોક્રસી. કેટલીક જગ્યાએ ઓટોક્રસી હોય, સરમુખત્યાર જેવું. ત્યાર પછી આ એક છે મોનોરેઇલ. મોનોરેઇલ એટલે એવી એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કે જેમાં એક જ રેલ ટ્રેક હોય, જેની ઉપર એક વાહન ચાલતું હોય, ટ્રેન જેવી હોય તે ચાલતી હોય, અને યુઝ્યુઅલી એ ઘણી હાઈટ પર હોય ગ્રાઉન્ડથી, તો એને આપણે મોનોરેઇલ કહીએ. ત્યાર પછી છે મોનોગ્રાફ. મોનોગ્રાફ એટલે કોઈ એક જ ચોક્કસ વિષય પર એક જ ખૂબ જ ડિટેલમાં કોઈ વાત લખેલી હોય તો એને આપણે મોનોગ્રાફ કહીએ. મોટાભાગે જે લોકો રિસર્ચ કરતા હોય યુનિવર્સિટીઝની અંદર તે લોકોને આ ખ્યાલ હશે. ત્યાર પછી મોનોકલ. મને બે વસ્તુ યાદ આવે છે આ શબ્દ પરથી. એ મોનોકલ એટલે ગ્લાસનો કોઈ કાચનો એક ટુકડો હોય સર્ક્યુલર, અને એ જોવા માટે વપરાતો હોય. તો જૂના જમાનામાં એ એક જ આંખ માટે વપરાતો એ ગ્લાસના ટુકડાને આપણે મોનોકલ કહેતા હતા. અને બીજું, કેટલીક અમુક સિરિયલ્સમાં પણ, જૂની જે સિરિયલ્સ હોય તેમાં પણ મેં જોયું છે કે કેટલાક વ્યક્તિઓ એક જ
કાચનો ટુકડો હોય તેનાથી આમ જોતો હોય તો એને આપણે મોનોકલ કહીએ. ત્યાર પછી મનોગમી. મનોગમી, હવે ઇંગ્લિશમાં તમને ખબર છે કે ઘણા બધા શબ્દો ફોરેન રૂટ્સમાંથી આવેલા હોય, તો એમાં ગેમસ એટલે મેરેજ અને મોનો એટલે એક. હવે એના પરથી તમને અર્થ ખબર પડી જાય કે એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાની જે અથવા સંબંધ રાખવાની જે પ્રથા છે તેને આપણે કહીએ મનોગમી. ત્યાર પછી મોનોમેનિયાક. કેટલાક વ્યક્તિઓને એક જ પ્રકારની ધૂન સવાર થઈ ગઈ હોય, ગાન પણ હોય, એક જ વસ્તુ બસ. ડ્રોઈંગ કરે તો ડ્રોઈંગ જ કર્યા કરે, દોડે તો દોડ્યા જ કરે, મોબાઈલ ગેમ રમે તો એ જ રમ્યા કરતા હોય, તો એવાને આપણે મોનોમેનિયાક, એવા વ્યક્તિને આપણે મોનોમેનિયાક કહીએ. ત્યાર પછી મોનોલોગ. તમને ખ્યાલ હશે ડાયલોગ, મૂવીઝમાં અથવા કોઈ પ્લેસ તમે જોતા હોય, નાટકો, તો એમાં ડાયલોગ હોય, એમાં બે વ્યક્તિઓ બોલતા હોય, જ્યારે અહીંયા આગળ એક જ વ્યક્તિ બોલે છે. મોનોલોગ એટલે એક જ વ્યક્તિની સ્પીચ છે. ઘણી બધી કોમ્પિટિશન્સ પણ થતી હોય છે, એમાં મોનોલોગ આવતો હોય છે. તો મિત્રો, એકવાર ફરીથી આ બધા શબ્દોને જોઈ લઈએ. મોનો વર્ડ્સ, પહેલું છે મોનો, એ સ્ટેરિયોના ઓપોઝિટ તરીકે આપણે લઈએ. ત્યાર પછી મોનોલિંગ્વલ, એક જ ભાષા વપરાયેલી હોય અથવા એક જ ભાષા બોલી શકતા હોય. મોનોક્રોમ એટલે એક જ પ્રકારના, એક જ રંગનો ઉપયોગ કરીને કંઈક બનાવેલું હોય, લેન્ડસ્કેપ હોય, ટીવી હોય, ચિત્ર હોય, ફિલ્મ હોય, મોનોક્રોમ. મોનક એટલે રાજા, કિંગ. મોનોક્રસી એટલે એક જ પાર્ટીની સત્તા હોય. મોનોરેલ એટલે એક જ ટ્રેક પર ટ્રેન ચાલતી હોય. મોનોગ્રાફ એટલે કોઈ એક જ વિષય પર એકદમ ડિટેલમાં ચર્ચા કરેલી હોય. મોનોકલ એટલે આંખ, કોઈ એક આંખની પાસે રાખીને જોવાનો એ કાચનો ટુકડો હોય, લેન્સ હોય. મોનોગમી, એક જ વ્યક્તિ સાથે લગ્ન અથવા રિલેશનશિપ રાખવાની જે પ્રથા હોય તેને મોનોગમી. મોનોમેનિયાક એટલે કોઈ એક જ પ્રકારની ધૂન સવાર થઈ ગઈ હોય કોઈ વ્યક્તિની ઉપર, તો એવો વ્યક્તિ. મોનોલોગ એટલે એક જ વ્યક્તિ સ્પીચ આપતો હોય તેને મોનોલોગ કહીએ, સ્પીચ બાય વન પર્સન. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય, અને આવા ઘણા બધા વિડીયો આ સિરીઝમાં લઈને આવ્યા છે. આ વિડીયો લગભગ 21st એપિસોડ છે. તો મિત્રો, તમારા સર્કલમાં જે પણ અંગ્રેજી ભાષા શીખવા માંગતા હોય, શબ્દ ભંડોળ વધારવા માંગતા હોય, તેવા લોકોને આ વિડીયો ચોક્કસ જણાવશો. અને આપના કંઈ સૂચન હોય, કંઈક ભૂલ તરફ અમારું ધ્યાન દોરવું હોય, તો પણ અમને ચોક્કસ વોટ્સએપ અથવા ઈમેલથી જણાવજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.